સુરતના સેટેલાઇટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતા 6 વર્ષના બાળકનું ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું છે। નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની દીપક સોલંકી હાલ સેટેલાઇટ અણુવ્રત દ્વાર બ્રિજ નીચે 3 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે। તે મિસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના સંતાન પૈકી 6 વર્ષનો રુદ્ર ગત રોજ મિત્રો સાથે બ્રિજની નીચે રમી રહ્યો હતો। તે સમયે રોડ ક્રોસ કરતા ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસ ચાલકે રુદ્રને ટક્કર મારી હતી। રુદ્રને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને વધુ સારવાર માટે સર્જિકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો, જ્યાં રુદ્રની તબિયત ખૂબ જ નાજુક હતી। આ દરમિયાન આજે સવારે 5:30 કલાકે રુદ્રએ દમ તોડી દીધો હતો। દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મૃતક બાળકના પિતા દીપકભાઈએ જણાવ્યું હતું કે મારો દીકરો અણુવ્રત દ્વાર પાસે રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે। જોકે બસ ચાલક અકસ્માત સર્જી ત્યાંથી બસ મૂકીને ફરાર થઈ ગયો હતો। દીપક રુદ્ર નામ હે ઉસકા ઓર 6 સાલ કા હે। કલ અણુવ્ર દ્વાર બ્રિજ પે બીઆરડીએસ કે અંદર ક્રોસ કર રહા થા રોડ સર, અચાનક સે બસ વાલે ને બ્રેક નહીં મારા સાહેબ और मेरे छोरे को ठोक दिया। फिर उसके बाद वहाँ रुका था बस वाला, बस वाला रुका और वहाँ से उतर के भग गया बस छोड़ के। हॉस्पिटल लेके आए सर 108 को फोन करा हुआ। फिर बाद में हॉस्पिटल में आए सर, एडमिट किया, डॉक्टरों ने देखा, बोले कि थोड़ा सीरियस है ये, उन्होंने नली डालना पड़ेगी करके बोला मेरे को, साइन करवाया मेरे से, तो मैंने साइन कर दी सर। ये सर सुबह 5:00 कुछ भी 33 मिनट हो गया, उस वक्त अचानक से दिल की धड़कने बंद हो गई, हार्ट बीट। कितने बच्चे हैं आपके? 3 बच्चे हैं मेरे, एक लड़की और 2 लड़के थे। ये कौन सा नंबर? ये बच्चा आपका कौन सा नंबर था? बड़ा ये मेरा दूसरा नंबर का था। ब्यूरो रिपोर्ट H24 न्यूज़ सूरत।